વેલકમ ટુ લક્ષ ગ્રુપ ટ્યુશન. હું રવિ પટેલ, લક્ષ ગ્રુપ ટ્યુશન તમારું સ્વાગત કરું છું. આપણો વિષય છે ધોરણ 10, તેની અંદર સંભાવના ચેપ્ટર જે 15મા ક્રમ ઉપર આવે છે. તેની અંદર આપણે સંભાવનાની અંદર પણ વિડીયો નંબર આપણે 8મો બનાવી રહ્યા છે, જેની અંદર ઉદાહરણ નંબર 4 પેજ નંબર 263 ઉપર આપેલું છે. તો ચાલો આપણે એની ચર્ચા કરીએ. પ્રશ્ન વાંચું છું મિત્રો પહેલાં, કે સરખી રીતે ચીપેલા 52 પત્તાને આ થોકલીમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે. ખેંચેલું પત્તું એકો હોય અને ખેંચેલું પત્તું એકો ન હોય તેની સંભાવના શોધવાની કઈ છે. તો પહેલાં પત્તાની વાત આવે તો કુલ પત્તા આપણે ખબર છે કે 52 હોય. કેટલા હોય છે? 52 હોય છે, જેની આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરી છે. ના જોઈ હોય તો એકવાર જોઈ લેજો. તો ખેંચેલું પત્તું એકો હોય તે ઘટનાની આપણે ઈ ધાર લઈએ, એટલે કે પી ઈ એમ ભાગ્યા એન, કુલ કેટલા પત્તા હતા કે 52. એવી જ રીતે ખેંચેલું પત્તું એકો ન હોય તે ઘટનાને આપણે એફ ધાર્યું છે, એટલે પહેલાં શું લખી દેવાનું? એફ લખી દેવાનું, એમ ભાગ્યા એન, ટોટલ 52. આટલું તો મિત્રો તમારે પહેલાં કરી જ દેવાનું, એકદમ સરળ રીતે આપણે ભણવાનો ટ્રાય કરીએ છીએ મિત્રો. તો આટલું પહેલાં કરી દેવાનું દાખલાને સ્ટાર્ટિંગમાં. તો આપણને કીધું ખેંચેલું પત્તું એકો હોય તો એકા કેટલા હોય મિત્રો? કોઈ પણ એકા કેટલા હોય કે અંદર બકેટમાં? તો કે 4 એકા હોય. તો 4 પોસિબિલિટી બની શકે. તો 4ના અડધા 2, 52ના અડધા 26, હજુ 2ના અડધા 1 અને 26ના અડધા 13. તો આનો આન્સર આટલો બની શકે. ત્યારબાદ આપણે જોઈએ તો કે ખેંચેલું પત્તું એકો ન હોય તો એકા કેટલા હોય મિત્રો? 4. ટોટલ પત્તા કેટલા છે કે 52. કુલ પત્તા કેટલા છે? તો કે છે 52. તેમાંથી 4 તો શું હોય છે? એકા. તો 4 પત્તા હું બહાર કાઢી લઉં એટલે કેટલા બચશે? 48 બચશે. તો 48 ભાગ્યા 52, એ એકો ના હોય એમાંથી કોઈક પત્તું 48માંથી હશે. તો 48ના અડધા કરવા જઈએ તો 24, અહીંયા આગળ 26, 24ના અડધા 12 અને 26ના અડધા 13. ત્યારબાદ 13ના અડધા કરવા જઈએ તો મિત્રો પોઈન્ટમાં આવે, માત્ર આગળ ગણવાનું નહીં, તમારે આટલી લગી જ કરવાનું, આગળ કંઈ કરવાનું નથી. તો આ તમારો આન્સર હશે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જે વિદ્યાર્થીઓ ટ્યુશન નથી રાખી શકતા એમને અવશ્ય આ ચેનલ શેર કરો, જેથી એ વિડીયો ફ્રીમાં જોઈ શકે અને ભણી શકે ઘરે બેઠા. ખૂબ ખૂબ ધન્યવાદ અમારો વિડીયો જોવા બદલ.